હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભિ વસા. તો આજે આપણે ઉનાળાને વેલકમ કરીએ અને મસ્ત મજાની ઠંડાઈ બનાવી લઈએ. પણ આજે તો આપણે ઠંડાઈનું સિરપ બનાવવાના છે, તો શરૂઆત કરી દઈએ. બે ટેબલસ્પૂન વરિયારી લઈશું, 4-5 ઇલાયચી લેવાની છે, 1 જાયફળનો ટુકડો અને 10-12 મરી એડ કરીશું, 8-10 તાંતરા કેસરના લઈશું. હવે આમાં પાણી એડ કરી અને પલાળી રાખીશું. આ જે મિશ્રણ છે એને લગભગ 5-6 કલાક માટે પલાળવા દેવાનું છે, જેથી કરીને વરિયારી અને મરી અને ઇલાયચી સરસ પલળી જાય અને પછી એને ક્રશ કરી લેવાનું છે. 5-6 કલાક પલાળ્યા પછી એનું ટેક્સચર આવું આવી જશે, પાણી પણ એબ્સોર્બ થઈ જશે અને વરિયારી અને ઇલાયચી બધું ફૂલી જશે. હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો કેસરનો પણ એકદમ સરસ કલર આવી ગયો છે. ક્રશ કરી લઈશું. મિશ્રણ ક્રશ થઈ ગયું છે, હવે એને બાઉલમાં લઈ લઈશું. વરિયારીવાળું મિશ્રણ ક્રશ થઈ ગયું છે, હવે બીજું એક મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે કાજુ, મગજતરી અને બદામ લીધેલા છે, લગભગ 8-10 નંગ કાજુ, 8-10 નંગ બદામ અને 2 ટેબલસ્પૂન મગજતરીના બી લીધા છે. હવે આને પણ આપણે ક્રશ કરી લઈશું. કાજુ, મગજતરી અને બદામની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે, હવે ઠંડાઈ બનાવીશું. અત્યારે હું 2 કપ ખાંડ લઈ રહી છું, એટલે કે 500 ગ્રામ ખાંડ લઈ રહી છું. એની સામે 2 કપ પાણી લઈશું. ખાંડ સરસ ઓગળી ગઈ છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ શરબત બનાવતા હોઈએ ત્યારે ખાંડમાં અમુક પ્રકારની અશુદ્ધિ હોય છે, એટલે કે કચરો હોય છે, તો એ દૂર કેવી રીતે કરવાનો, તો એના માટે શું કરવાનું છે કે 1 ચમચી દૂધ એમાં ઉમેરવાનું છે. જો દૂધ ઉમેરવાથી આ રીતે જે કચરો છે એ બહાર આવી જશે, તો તમે એને અલગ કરી શકશો, જેથી કરીને તમારી ચાસણી છે એકદમ સરસ તૈયાર થશે. ચાસણીમાંથી કચરો દૂર થઈ ગયો છે. હવે જે વરિયારીની પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ આપણે ઉમેરી લઈશું. વરિયારી, ઇલાયચી અને મરી અને એની સાથે કાજુ બદામની જે પેસ્ટ તૈયાર કરી હતી એ પણ ઉમેરી લઈશું. કાજુ, બદામ અને મગજતરી. હવે આ ચાસણીને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે આપણે જે કાજુ મગજતરીની પેસ્ટ ઉમેરી છે ને એના કારણે બહુ જલ્દી ઉપરથી ઉફેણો આવે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને ધીમા ફ્લેમ પર ઉકાળતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે. કલર માટે 10-12 તાંતરા ફરી કેસરના ઉમેરીશું અને એની સાથે ગુલાબની પાંદડી ઉમેરીશું. આપણે લગભગ 15-20 નંગ ગુલાબની પાંદડી છે જે લેવાની છે. ડ્રાય ગુલાબની પાંદડી પણ ઉમેરી શકો છો અને ફ્રેશ ગુલાબની પાંદડી પણ ઉમેરી શકાય છે. અને આના સિવાય ગુલકંદ પણ તમે ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ ખૂબ સરસ આવશે. પણ જ્યારે ગુલકંદ ઉમેરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડનું પ્રમાણ થોડુંક ઘટાડી લેવાનું છે અને ગુલકંદ લગભગ 2 ટેબલસ્પૂન જેટલું એમાં ઉમેરવામાં આવે છે. તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે અને ઠંડાઈ સિરપ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તાર બનવાની શરૂઆત થઈ ગઈ છે. તાર, આખો તાર તૈયાર નથી થતો, તાર બનવો ન જોઈએ. જો એક તારની ચાસણી તૈયાર થઈ જશે ને તો શું થશે કે તમે એને લાંબો ટાઈમ સુધી નહીં રાખી શકો. કે અત્યારે જે મિશ્રણ તમને એવું લાગે છે કે થોડું પતલું છે, પણ થોડી વાર પછી એટલે કે ઠંડુ થયા પછી એ મિશ્રણ વધારે ઘટ્ટ થઈ જતું હોય છે. તો ચોક્કસથી આ રીતે આ વાતની અને આ ટિપ્સની ધ્યાન રાખજો. ઠંડાઈ સિરપ ઠંડી થઈ ગઈ છે, હવે એને ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થિકનેસ આવી ગઈ છે, જેવી સિરપમાં થિકનેસ જોઈએ એવી જ સરસ થિકનેસ આવી ગઈ છે. હવે એને એક બરણીમાં ભરી લઈશું. ઠંડાઈ સિરપ તો તૈયાર કરી લીધી અને એમાંથી કુલ ઠંડાઈ પણ બનાવી લીધી છે. તો આ ઠંડાઈ તમે ચોક્કસથી ઘરે બનાવજો અને આ સિરપ તમે લાંબો ટાઈમ સ્ટોર કરીને રાખી શકશો. લગભગ 3-4 મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો. તો ચોક્કસથી આ ઠંડાઈ બનાવજો અને હોળીમાં ખાસ કરીને એન્જોય કરજો. અત્યારે હોળી આવી રહી છે, બસ 1-2 દિવસમાં જ હોળી છે, તો હેપ્પી હોળી. અને કલરની સાથે સાથે તમે આ મસ્ત મજાની વાનગીઓ પણ બનાવજો, મારી સાથે જોડાયેલા રહેજો. આવી નવી નવી વાનગીઓ ફરી આપણે શીખીશું. ત્યાં સુધી બાય બાય.